से कोई राज में हाजर हाजर शू हाजर शू काम पीड़ा ते अहीं कोण अमे अहीं ना राजा ते अहीं ना राजा हा अरे डागला भले होय अवारे उठे नहीं बधुं अटण सान मुना खाई लियो बोलो हूं काम पड़ियो ते अहीं ना राजा छो तय राजन नाम तो होय ने राजन नाम होय तय होय नो होय होय ज ने तो हूं नाम छे राजन तमार हूं काम छे काम होय तो जगह होय ने अटाणे ता रेडिया राजा छे रेडिया राजा हां ये बड़ी बात है जी तुम कौन અમે દાદા કોના દાદા એ તારો દાદા ને તાર મહારાજ નો દાદા અમારા માં કોઈ દાદા છે જ નહીં નથી અટણે અમે હંધાઈ ના દાદા તમે ગોર દાદા તો એમ કયો ને હું કરે કોરાણી માં એ જલસા કરે એમ હા પોપટા પોપટા વીણે હા વીણાઈ ગયા તો વાંધો વીણાઈ ગયા છે ને તકર હવાઈ ડો થા ખારા આ કઈ નગરી છે અને કોણ રાજા રાજ કરે છે એ મને કયો ખાલી પોપટા નું પૂછું છું પોપટા પોપટા વીણે છે ને હવે હું એ બાજુ નહીં હાલું તમ તારે તમે કેવો પેલા આ કઈ નગરી છે તમારે કેમ થાય છે પોપટા વીણવા જાય હવે એ થોડા જાય તો માથા ભરે કહેવાય આ કઈ નગરી છે અને કોણ રાજા રાજ કરે છે એ મને કયો ખાલી કીધું ને મેં હો આ હતીની નગરી છે રેડિયા રાજા રાજ કરે કેમ હતી એની કઈક નામ તો હોય ને નામ તો હોય જ ને પણ તમારે શું કામ છે બાપુ દીકરા છે કે નથી દીકરા છે ડોટ કેમ ડોટ ક્યારેક ક્યારેક મને કહે છે તો આપણે બાપુ દીકરાનું કામ છે પણ શું કામ છે જોત ખરા આ લીલુડા છે ફળ લઈને આવ્યો છું લાવો તૈયાર છે તમાર હાટો નથી પણ સમજો આપણે આપણા હાટો જોતું નહીં છે ભાઈ આપણે બીજા હાટો આપણે કઈ જરૂર નથી લાવો ના ના એને જેને જરૂર છે એ આવશે ના અમને શું છે મગજમાં હોય એને અમે દઈ દેવી ના 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 હા ના ના એમ આપણે નથી દેવું કા તમને શું વાંધો આપણે બાપુ દીકરાને જ દેવું એ બધા બાપુના દીકરા હોય તો ભલે ને તમને શું વાંધો એવું છે હા કાય વાંધો નહીં બીજું હો બાપુ દીકરાને દેવું એમ ને તમારે તો હવે હું કરશું તમારે માર આ કયું નગર છે કઈ નામ તો ન દીધું મને નામ નો હોત કામ પડશે તો કામ હોય તો જાય હોય આ પિંગલગઢ નગરી છે હા અને પટિયા રાજા રાજ કરે પટિયા રાજા રાજ હા ક્યારે ક્યારે રેઢિયા રાજા હોતે હોય તો જાઓ તમારા મહારાજાને કયો હું કહું એ પંડિત અંદર આવવાની રજા માંગે છે એમ હા પંડિત પંડિત તમે પંડિત હા તે હમણાં કેતા ને ગોર બાપા તેમ ઘડે 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 ફરી હું જાવ છો આવા હું લખ હે ગોરાણી મને પૂછીને તો આવ્યા છો ને લાગતું નથી મને કઈ કુરાન માં મોટું નામ લઉં છું ને ત્યાં મોટું કુયાવું એમ મને થવા ભાઈ નહીં થકે એ કઈ એવું જ હાલતું હોય આમાં હંધાઈ વારો આવે એવું કઈ બીવાન ન હોય કડક પછી અમારો વારો આવે એમ ખબર જ હોય હા હવે ગીરે જાય થઈએ ગીરે જાય તો ને સીધું વાળી આવ્યું છું ભાઈ એમ થાય કેટલું બિચારા કામ કરતા છે એટલે જટ શિરામણ લઈને આવે બીજું શું હોય તે બાપુ ને પૂછતો હું હા પૂછતા હું એમ હાલતા નહી કઈ વાંધો નહીં શું આજ 10-15 મિનિટ નો લેતા એવું લાગે તે લાંબો હબડકો મારી ગયો બરોબર ને કઈ વાંધો નહીં આ બાપુ જાગો છો સુઈ ગયા બોલો પ્રધાનજી જાગો છો એમ ને
ઓ વાંધો ને આમાં હું છે ને ભલભલા નીંદર આવી જાય બે આવા ઠેકાણું વારું મળી જોઈએ ને એટલે આજ નો આવે કેમ આજ બાપુ ખરા નો થાય એટલે બાપુ હવે ખરા થવાના આ બાપુ કોઈ ગોરદેર અંદર આવે ને તમે કેમ કરવું છે અરે પ્રધાનજી હા બાપુ જો એ રાજનો બ્રાહ્મણ હોય હા તો એને રાજ ખુશી થી અંદર આવવા દો હા અને જો રૂખડિયો બ્રાહ્મણ હોય હા તો એને રાજ ની બહાર કાઢી મૂકો એમ વાહ બાપુ વાહ એ ભાઈ હું પડખે આવું તે મારું જરાક નો લેતા પછી ઘીરે ફોન માં જોતા ઠા ડખો એ બાપુ બાપુ એમ કીધું છે કેવા જુઓ રાજના રાજના જુઓ કે બોર્ડ તો નથી માર્યું એના બોર્ડ નો હોય નો હોય નહીં રાજના જુઓ ને હા રખડતા નથી ને નહીં ધંધો કરો છો ધંધો કરો છો એમ કહું છું મહારાજે એમ કીધું એટલે એને એમ કીધું રાજના છે રખડતા રાજના છે આ તો આમાં પૂછવું પડે રખડતા ધંધો કરે છે શું કરે છે રખડતા નથી તો હવારે તો ફટફટિયું લઈને થોડા જતા હતા પેટ્રોલ ના ભાવ બહુ છે ખોટી ગાડી નો થોડી બરોબર રાજના શું ને આવો હબદે અરે જય માતાજી મહારાજા બાપુ ભૂંગળો ચાલુ કરો અરે જય માતાજી પંડિત કહો આપ ક્યાંથી આવો છો અને શા માટે આવ્યા છો હા મહારાજા આવું છું તો બોગરણગઢ થી બોગરણગઢ ના રાજા કોણ કે અજમાલ તેમની દીકરી સગુણા લીલોડા શ્રીફળ લઈને આવ્યો છું મહારાજા અરે પંડિત બોગરણગઢ ના રાજા અજમાલ તેમની સાથે મારે 20-20 વર્ષ થી વેર ચાલે છે અરે પંડિત જો તારી જગ્યાએ કોઈ બીજું હોત તો તેમના ઘર થી મસ્તક જુદા હોત માટે એ શ્રીફળ ક્યારેય નહીં સ્વીકારાય જય માર્ગે આવ્યા છો પંડિત એ માર્ગે પાછા ચાલ્યા જાઓ અરે પ્રધાનજી જી મહારાજ પંડિત ને રાજ ની બહાર કાઢી મૂકો કઈ વાંધો નહીં આવો ધક્કા બકી બહાર નીકળો કેમ આમ થયું કેમ થયું બાપુ ખરાબ થઈ ગયા ખારા થાય ને ભલામણા કેમ આ 20 વર્ષ આ વેર હાલે છે ભલામણા તમને મેં એટલે જ કીધું તું આય તમે દઈ દીધું તો મને હું ક્યાંક નો ઠેકાણે પડી દે એ વાત એ છે તો પછી પણ તમે સમજો જ નહીં મેં કીધું બાપુ માની જાય તો એમ માનતા આઈ છે અટણ 20 રૂપિયા હોય 25 રૂપિયા હોય એમ માને કોઈ નો માને કઈ બાપુ પૈસી કિલો જ માંડવી લે બાપુ ને ટાટા નહીં પાડવા કા શું કરવા સાહેબ ટાટા પાડવાનું થતા જ નથી પાડવા ના રે ના ટાટા થોડા પડે ગરમ હોય તો ઠંડા પાડવા પડે ને ના ભાઈ ધંધો જ નહીં કરવો આપણે ઠંડા પાડવાનું પણ આવો ઠંડા પડી ગયા હોય તો ટ્રાય મારતો હું તમારે ટ્રાય જ મારવી છે હે અરે ભાઈ બોર્ડ ક્યાં છે તમારું હાલો એમાં જરાક જો ઓલા પડે એમાં ન ટ્રાય ઓલા છેડા કાઢે એમાં જરાક આંગળે અડાડો એમાં ન ટ્રાય મારવા તો હું કઈ અમાર બાપુ ટ્રાય મારવાની વસ્તુ છે ભલા મને તમે હું વાત કરો ટ્રાય મારી વાત છે કરવાની એમને અમાર બાપુ ટ્રાય મારવાની ચીજ છે એટલે બાપુ અરે વાત છે કરી પણ એમ નહીં આ બાપુ ટ્રાય મારે જેવા છે આ કાઈ ટ્રાય મારવાની વસ્તુ નથી હું ભલા મને તમે હવે એટલે વાત છે એમ નહીં પણ એમને ઘીરે ખરાય કેવું હોય હા એટલે આ કાઈ ટ્રાય મરે એવું અરે મહારાજા આ બાજુ રાખ ને ભાઈ એ બાજુ નથી રાખવું જરા શ્રીફળ તમે નહીં સ્વીકારો હું અહીંયા બ્રહ્મત્યા કરીશ અને બ્રહ્મત્યાનો પાપ આપણી શિરે રહેશે મહારાજા અરે પંડિત તમે ભારે કરી એ બાબતમાં મારે પ્રતાપને પૂછવું પડે માટે આપ થોડીવાર આરામ કરો હમણાં પ્રતાપને બોલાવી પૂછી લઉં
अरे प्रधान जी जी महाराज राजमती प्रताप ने बोलाओ जेवी तुम्हारी आज्ञा बापू आगे धड़बड़े बोलाई छे एमने अमर वरम तुम्हारे फूंगड़ा जो आई